प्रकरण बे वर्ग समीकरण जे बहुपदी नो घात बे होय तेने वर्ग बहुपदी कहे छे। बहुपदी नो घात एक पूर्ण संख्या होवी आवश्यक छे। उदाहरण तरीके 2x नो स्क्वेर माइनस 7x प्लस 3 आने अपने वर्ग समीकरण अथवा तो वर्ग बहुपदी कहिए छे। 4x स्क्वेर माइनस 25 आपण एक वर्ग समीकरण अथवा तो वर्ग बहुपदी छे। अहीं जे कोई पण आपणे चल वापरीए तेनो घात 2 होवो जरूरी छे। आवी बहुपदीने आपणे वर्ग बहुपदी कहीए छीए। बहुपदीनो घात हमेशा एक पूर्ण संख्या होवी जोईए। 2.1 कोई पण बे वर्ग समीकरण लखो। उदाहरण तरीके 4x स्क्वेर माइनस 25 इक्वल्स टू 0 आने अपने वर्ग समीकरण कहीए छीए। बीजू अपने वर्ग समीकरण लखी शकीए एक्स स्क्वेर प्लस 5x प्लस 6 इक्वल्स टू 0। कोईपण पद जे आपने ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इक्वल्स टू 0 आ पद्धति थी आपणे लखीए तो ए पदने आपणे वर्ग समीकरण कहीए छीए। नीचे पैकी वर्ग समीकरणोने ओळखी ते लखो। पहलू पद एक्स स्क्वेर प्लस 5x माइनस 2 अहीं बहुपदीनो सौथी मोटो घात 2 छे अने ते ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इक्वल्स टू 0 ना रूपमां होवाथी તે વર્ગ બહુપદી છે। વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 5y માઇનસ 10 અહીં વાય સ્ક્વેર માઇનસ 5y પ્લસ 10 ઇક્વલ્સ ટુ 0 આ પદને આપણે ગોઠવીને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના સ્વરૂપમાં લખી શકીએ છીએ, માટે તે પણ વર્ગ બહુપદી છે। દાખલો નંબર 3 વાય સ્ક્વેર प्लस 1/y इक्वल्स टू 2 जो आपणे अहींया छेद में 1 लखीए अने लसा जो y नो लईए तो आपणे बनतु समीकरण मळशे y घन प्लस 1 इक्वल्स टू 2y। बाजुओने फेरवता y घन माइनस 2y प्लस 1 इक्वल्स टू 0। अहींया बहुपदीनो घात 3 होवाथी तेने घनपदी कहेवाय, તેથી આ વર્ગ સમીકરણ નથી। દાખલો નંબર 4 એક્સ પ્લસ 1/x ઇક્વલ્સ ટુ માઇનસ 2 અહીં ફરીથી એક્સના છેદમાં 1 બેના છેદમાં 1 જો આપણે એક્સનો લસાઅ કરીએ તો આપણને મળશે એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ્સ ટુ માઇનસ 2x। આ માઇનસ 2xને ડાબી બાજુ પર લાવતા બનશે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0 જે આપણું વર્ગ સમીકરણનું સામાન્ય સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ્સ ટુ 0ના સ્વરૂપમાં બેસે છે અને ઘાત મોટો 2 હોવાથી આ સમીકરણ વર્ગ સમીકરણ છે તેમ આપણે કહીએ છીએ। દાખલો નંબર 5 એમ પ્લસ 2 એમ માઇનસ 5 ઇક્વલ્સ ટુ 0 જો આ સમીકરણને આપણે ઉકેલીએ તો આપણને તો એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી આ નિત્ય સમીકરણ આપણે આગળ શીખી ગયા છે, આનો ઉકેલ આવે છે એક્સ સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી। જો એ નિયમ પ્રમાણે આપણે આને ઉકેલીએ તો જવાબ આવશે એમ સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં 2 માઇનસ 5 એમ પ્લસ 2 ઇન્ટુ માઇનસ 5 તો જવાબ આવશે એમ સ્ક્વેર માઇનસ 3m માઇનસ 5 × 2 = 10। તો અહીંયા એમ સ્ક્વેર માઇનસ 3m માઇનસ 10 એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ સામાન્ય સ્વરૂપ છે અને ઘાત સૌથી મોટો 2 હોવાને કારણે આને આપણે વર્ગ સમીકરણ છે તેમ કહીએ છીએ। દાખલો નંબર 6 એમનો ઘન પ્લસ 3m સ્ક્વેર માઇનસ 2 ઇક્વલ્સ ટુ 3mનો ઘન। અહીં સૌથી મોટો બહુપદીનો સૌથી મોટો ઘાત 3 હોવાને કારણે તે ઘન બહુપદી છે, માટે તે વર્ગ સમીકરણ નથી। નીચેના સમીકરણ અહીં રકમમાં સુધારવાનું છે એ એક્સ સ્ક્વેર
प्लस बी एक्स प्लस सी इक्वल्स टू जीरो ना रूप में लखो अने दरेक माती फक्त बी नी किंमत लखो। तो अहीं दाखलो नंबर एक वाई स्क्वेर अने टेन ने अपने जो डाबी बाजू पर लई आए तो समीकरण बन से वाई स्क्वेर प्लस टू वाई माइनस टेन इक्वल्स टू जीरो। प्लस टेन डाबी बाजू पर आवशे तो माइनस टू वाई पहले थी डाबी बाजू पर छे तो आपणुं थयुं ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी नुं स्वरूप। अहीं बी नी किंमत जे छे ते प्लस टू छे तेम आपणे कहीए छीए। दाखलो नंबर बे एक्स माइनस वन आखानो वर्ग इक्वल्स टू टू एक्स प्लस थ्री। तो एक्स माइनस वन आपणे आગળ શીખી ચૂક્યા છીએ એ માઇનસ બી આખાનો વર્ગ એટલે જ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર। તો એ સૂત્ર પ્રમાણે આપણે એક્સ માઇનસ વન આખાના સ્ક્વેરનો જો આપણે ઉકેલ કરીએ તો જવાબ આપણને મળશે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન ઇક્વલ્સ ટુ ટુ એક્સ પ્લસ થ્રી। તો બાજુઓ બદલતા માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન માઇનસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો। તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ ટુ ઇક્વલ્સ ટુ ઝીરો અને તેથી આ સમીકરણમાં આપણને બીની કિંમત મળે છે માઇનસ ફોર। તો બી ઇક્વલ્સ ટુ માઇનસ ફોર। દાખલો નંબર ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ બ્રેકેટમાં થ્રી માઇનસ એક્સ। તો એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ થ્રી બ્રેકેટ ઓપન થતાં માઇનસ થઈ જશે પ્લસ એક્સ। બાજુઓ ફેરવતા એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ માઇનસ એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો। તો એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો। તો અહીંયા બીની કિંમત આપણને મળે છે પ્લસ ફોર। દાખલો નંબર ચાર થ્રી એમ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ટુ એમ સ્ક્વેર માઇનસ નાઇન। તો થ્રી એમ સ્ક્વેર માઇનસ ટુ એમ સ્ક્વેર પ્લસ નાઇન ઇક્વલ્સ ટુ ઝીરો। તો બાદબાકી કરતાં આપણને મળશે વન એમ સ્ક્વેર પ્લસ નાઇન ઇક્વલ્સ ટુ ઝીરો એટલે કે વન એમ સ્ક્વેર પ્લસ ઝીરો એમ પ્લસ નાઇન ઇક્વલ્સ ટુ ઝીરો। તો અહીં બીની કિંમત આપણને મળશે ઝીરો કારણ કે અહીં આ વચનું પદ આપેલું જ નથી તો આપણે એને પ્રમાણભૂત સ્વરૂપમાં લખીએ તો બીની કિંમત ઝીરો મળે છે। દાખલો નંબર પાંચ અહીં આપણે જો બ્રેકેટ ઓપન કરીશું તો આપણને મળશે થ્રી પી પ્લસ સિક્સ પી સ્ક્વેર ઇક્વલ્સ ટુ માઇનસ ફાઇવ એને ગોઠવીએ આપણે તો સિક્સ પી સ્ક્વેર પ્લસ થ્રી પી પ્લસ ફાઇવ ઇક્વલ્સ ટુ ઝીરો। તો અહીં બીની કિંમત મળે છે પ્લસ થ્રી। દાખલો નંબર છ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન ઇક્વલ્સ ટુ થર્ટીન। તો એક્સ સ્ક્વેર માઇનસ નાઇન માઇનસ થર્ટીન ઇક્વલ્સ ટુ ઝીરો। તો આપણને મળશે એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી ટુ ઇક્વલ્સ ટુ ઝીરો। અહીંયા વચલું પદ નથી તો એક્સ સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ માઇનસ ટ્વેન્ટી ટુ ઇક્વલ્સ ટુ ઝીરો અને તેથી બીની કિંમત આપણને અહીંયા મળે છે ઝીરો।